वंदे मातरम नमस्कार विद्यार्थी मित्रों संतुलनना अपना आजना वीडियो लेक्चर में गत वीडियो लेक्चर में जे अपने पोर्शन थियरी नो मोस्ट आईएमपी जेडबल यूनिट माटे में जे कीधो तो डेल्टा जी प्रक्रिया भाग पर क्यूसी अने उष्मा गतिशास्त्र जे डेल्टा जी अने केसी संतुलन वच्चेनो जे संबंध दर्शावतो वाळो सूत्र में कीधो तो ने जीजी रात को लोन क्यूली ए सूत्र ने साकळतु एक समीकरण ने अनुरूप दाखला आपणे समजशुं बे अने त्यारबाद थियरी में आगळ वधशुं। तो दाखला नंबर 7.10 ऊपर फोकस करवानो छे मित्रों। 7.10 कोयडो 7.10 શું કહે છે કે ગ્લાયકોલિસિસ ની એક પ્રક્રિયા છે જે આપણે ખોરાક ખાઈએ છીએ જે કોઈ પણ ખોરાક એ ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝ નું ઊર્જામાં રૂપાંતર કરે છે। બાયોલોજીના વિદ્યાર્થીઓને થોડીક વધુ ખબર હોય તો ગ્લાયકોલિસિસ માં ગ્લુકોઝ નું ફોસ્ફોરાયલેશન હવે મારે એ બાયોલોજી નથી સમજવાનું મારે તો આમાં આપેલા ડેટાનો ઉપયોગ કરીને તમને દાખલો સમજાવવાનો છે। તો ગ્લુકોઝ ના ફોસ્ફોરાયલેશન માટે डेल्टा जी जीरो नु मूल्य तुमने आप 13.8 किलो जूल प्रति मोल एने जूल में फेरवी है किलो छे 10 की 3 घात पड़े गुणो पड़े 1 किलो बराबर 1000 जूल थाय ने। तो तापमान एकू छे 298 केल्विन तापमाने केसी शोधवानी केसी નું મૂલ્ય શોધવાનું છે। હવે આપણે એક સૂત્ર જાણીએ છીએ કે ન જાણતા હોય તો લખાય સારું લાગે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી 0 0 આ બાજુ આવે છે જીજી પ્લસ રાતકો લોન તો ટેક્સ્ટબુક માં તમે નજર કરો સીધું એ સૂત્ર આપી અને શરૂઆત કરી છે તાપમાન આપ્યું છે તમને તમારી પાસે કેટલા ડેટા છે ડેલ્ટા જી છે તાપમાન છે કેસી આપ્યું છે એલએન શું છે તો કે એલએન નેચરલ લોગ એને લોગ માં ફેરવવું પડે આર ની વેલ્યુ કેટલી છે તમે કહેશો 0.083 પણ એ તો 12 × લિટર પ્રતિ મોલ કેલ્વિન અહીંયા આંકડા જૂલ માં છે જ્યારે જૂલ માં હોય ત્યારે આર ની વેલ્યુ કેટલી લેવાની જ્યાં આર ના વેલ્યુ તમારે જૂલ માં લખવી હોય તો 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ આ યાદ રાખવું પડે તો કે તમે શીખી જ ગયા 11 માં તાજું દેશે કારણ કે તમારે કેસી મેળવવાનું છે એટલે કેસી ને કરતા બનાવી એલએન કેસી બરાબર આરટી છેદમાં જવા દે માઇનસ મૂલ્ય પણ યાદ આવે એટલે ડેલ્ટા જી 0 ના છેદમાં આરટી પણ તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ માનો કે હું એમ કહું કે એલએન એ બરાબર બી તો આ એલએન ને લોગ માં ફેરવવું હોય તો 2.303 વડે ગુણવું પડે 2.303 લોગ એ બરાબર બી આવું થાય 2.303 લોગ બરાબર એલએન થાય તો અહીંયા આપણે 2.303 વડે ગુણીએ એટલે લોગ થઈ જાય લોગ કેસી અને આને ગુણાકારમાં 2.303 હોય એ પછી આ બધું જવા દો એટલે ભાગાકારમાં થઈ જાય એટલે ડાયરેક્ટ આ બધું કરી નાખું છું
डेल्टा जी जीरो छेद मां 2.303 आरटी कोई पूछे 2.303 क्या थी तो बाया गुणाकार में हतो एक स्टेप हमें ओछू करी नेकू छे એટલે સીધું ગુણાકાર માંથી ઓલી બાજુ ભાગાકાર માં જવા દીધું છે હવે ડેલ્ટા જી 0 ની વેલ્યુ કેટલી છે ડેલ્ટા જી 0 એટલે જૂલ માં માઈનસ 9 ને 13.8 ગુણ્યા 10 ની 3 ઘાત ના છેદ માં 2.303 આ એકમ જૂલ માં છે ને આપણે આર નું એકમ એ જૂલ માં છે જોજો એટલે જૂલ જૂલ દેડી થઈ ગયું 8. 314 ને તાપમાન છે 400 log kc આ મૂલ્ય કેટલું આવશે ગુણાકાર ભાગાકાર કરો એ મૂલ્ય આવશે માઈનસ 2.4161 આવો જવાબ આવો જોઈ મિત્રો ગુણાકાર તમે કરો કેલ્ક્યુલેટરમાં મેં કરીને સાઈડમાં રાખ્યો છે એટલે હું જોઈને બોલું છું તમારે પણ આવો જવાબ આવ્યો હશે ન આવ્યો હોય તો જે કંઈ ફેરફાર હોય તમારે જાતે સુધારી લેવાનું હવે આ લોગ મૂલ્ય છે તો શું કરશું તો કે હવે બંને બાજુ એન્ટી લોગ લેવું પડે ત્યારે લોગ હોય ને ત્યારે બંને બાજુ એન્ટી લોગ લેતા કે લોગ કાઢવું પડે ને તો કોઈ પણ એન્ટી હોય માનો કે વાયરસ હોય તો એનો એન્ટી વાયરસ હોય બેક્ટેરિયા હોય તો એનો એન્ટી બેક્ટેરિયા હોય તો લોગ નો પણ એન્ટી લોગ એન્ટી ના એટલે કેન્સલ થઈ ગયું પ્રતિકાર તો લોગ નો એન્ટી લોગ લ્યો એટલે કેન્સલ થઈ ગયું જે કરો એ બે બાજુ કરવું પડે તો આ બાજુ પણ એન્ટી લોગ લેવો પડે કે ન લેવો પડે હવે તમારી પાસે લોગ ટેબલ હશે એન્ટી લોગ ની વેલ્યુ જોવી બહુ હેલું છે મિત્રો એન્ટી લોગ ની વેલ્યુ જોવી બહુ હેલી છે એન્ટી લોગ હંમેશા પોઈન્ટ પછીના મૂલ્યનું જોવાનું હોય પોઈન્ટ પછીના મૂલ્યનું જોવાય તમારે પોઈન્ટ 41 નું 6 અને 1 માં જોવાનું હોય 41 નું 6 માં અને 1 મીન ડિફરન્સ માં સરવાળો કરવાનો હોય પરંતુ આગળ માઈનસ છે ને એટલે એ આપણી વાત ખોટી પડશે જ્યારે પણ ઋણ મૂલ્યનું એન્ટી લોગ જોવાનું હોય ને ઋણ મૂલ્યનું એન્ટી લોગ ત્યારે શું કરવાનું ઋણ મૂલ્યનું એન્ટી લોગ એટલે પોઈન્ટ પહેલાનો જે ઋણ મૂલ્ય છે ને લખી લેવાનું 2. વાય પછી 0000 કરી નાખવાનું પોઈન્ટ પહેલાના મૂલ્યમાંથી પોઈન્ટ પછીનું મૂલ્ય બાદ કરવાનું ફરીવાર બોલું છું પોઈન્ટ પહેલાના મૂલ્યમાંથી પોઈન્ટ પછીનું મૂલ્ય બાદ કરવાનું પોઈન્ટ પછીનું મૂલ્ય શું છે પોઈન્ટ 41 એક આગળ 0 આ રીતે બેને અલગ કરીને કા છૂટા પાડી દીધા હવે બાદબાકી તો બધાને આવડતી જશે ને 0 માંથી 1 બાદ ન થાય એટલે પહેલા આપણે 10 મૂકશું પાછું 0 છે એટલે 9 પાછું 0 છે એટલે 9 પાછું 0 છે એટલે 9 10 માંથી 1 જાય એટલે 9 9 માંથી 6 જાય 3 9 માંથી 1 જાય 8 9 માંથી 4 જાય 5 પોઈન્ટ હવે માઈનસ 2 છે માઈનસ 2 થી ઓછો આંકડો કયો થાય આપણે કેમ 7 હોય તો માથે 6 મૂકીએ 5 હોય તો માથે 4 માઈનસ 2 થી ઓછો આંકડો માઈનસ 3 માઈનસ 3 માઈનસ 0 એટલે અહીંયા 12 3 આવે તો હવે 12 માં ફેરવવું પડે ઋણ મૂલ્યનું એન્ટી લોગ જોવા 12 માં ફેરવતા 3 ની ઉપર જાય ને 12 કહેવાય ને એનું મૂલ્ય જોવાનું છે એટલે એન્ટી લોગ ઓફ 12 3.5839 આવું કરવાનું છે જ્યારે ઋણ મૂલ્ય હોય ત્યારે અને હવે તમારે એન્ટી લોગ ખોલવાનું તમારી પાસે લોગ ટેબલ હશે જ ન હોય તો વિડિયો પોઝ કરો લોગ ટેબલ ગોતો ઘણી વખત કેલ્ક્યુલેટરમાં પણ એન્ટી લોગ જોવાની પદ્ધતિ YouTube ની અંદર પડી છે કેલ્ક્યુલેટરમાં એન્ટી લોગ કેવી રીતે જોવું એ YouTube માં પડી છે અને જો ન મળે તો કદાચ હું ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકીશ જોઈ લેજો તમે એ લિંક પરથી કેલ્ક્યુલેટરમાં એન્ટી લોગ કેવી રીતે જોવું એની પણ પદ્ધતિ છે યુટ્યુબમાં પડી છે કેલ્ક્યુલેટરમાં લોગની લોગનું મૂલ્ય કેમ જોવું એ પણ પદ્ધતિ પડી છે હવે તમારે 0.58 પણ સારામાં સારી પદ્ધતિ જો કોઈ હોય તો એ એન્ટી લોગની બુકમાં જઈને જો 0.58 પકડો એન્ટી લોગમાં હંમેશા પોઈન્ટ પછીના મૂલ્યો જ હશે 0.58 પકડો ત્યાં 0 1 2 3 બાજુમાં 3 માં જાઓ બાજુમાં 3 માં જાઓ ઈ જે આંકડો છે એ આંકડાને પકડો અને ઓલી બાજુ મીન ડિફરન્સ માં 9 માં જુઓ શું આંકડો છે જે આંકડો હોય બેનો સરવાળો કરો ઈ જે સરવાળો કરશો હવે એન્ટી લોગ નો એક સિમ્પલ નિયમ છે કે પોઈન્ટ પહેલાનો જે આંકડો હોય ને 10 ની ઘાત માં હોય જાય 10 ની માઈનસ 3 ઘાત બરોબર 10 ની ઘાત માં હોય જાય અને પોઈન્ટ પછીનું જે મૂલ્ય છે
એ જવાબ તમે પકડો તો 3810 જેવું મૂલ્ય આવે છે 381 જેવું અથવા જે આવતું હોય અને હંમેશા એક સ્થાન પછી પૂર્ણાંક પરિવાર એન્ટીલોગમાં પોઈન્ટ પહેલાનો જે આંકડો હોય ને માઇનસ ને 12 માં ફેરવું છે હમણાં પ્લસ 2 હોત તો કઈ ચિંતા હોત જ નહીં આ પ્લસ 2 હોત ને તો તમારે પોઈન્ટ 41 નું 6 ને 1 માં જોવાનું થતું પણ કારણ કે માઇનસ છે એટલે 12 માં ફેરવવા માટે મેં જે પદ્ધતિ કીધી છે 12 3 એટલે 10 ની માઇનસ 3 ઘાત 58.58 નું 3 ને 9 માં જોવો છો એટલે મારે એવું છે જવાબ 3810 એટલે 3. એક સ્થાન પછી પૂર્ણાંક મૂક દેવાનું 3.810 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત આવો જવાબ આવે બરોબર તો આ રીતે તમારે દાખલો ગણવાનો છે એન્ટીલોગ જોવાનું છે એન્ટીલોગ જોતા શીખાડીશો લગભગ ન શીખ્યા હોય તો મેં અત્યારે શીખવાડી લીધેલું છે એ પણ તમારે ધ્યાનમાં લેવાનું ત્યાર પછીનો એક નાનકડો એવો દાખલો આવે છે કોયડો નંબર 7.11 શું કહે છે કોયડા નંબર 7.11 માં સુક્રોઝ નું જળ વિભાજન બાયોલોજિકલ પ્રોસેસ સુક્રોઝ નું જળ વિભાજન આપ્યું છે સુક્રોઝ એટલે ખાંડ ખાંડમાં પાણી નાખો તો એ નામ બે ટુકડા થાય એક ટુકડો ગ્લુકોઝ બને અને એક ટુકડો ફ્રુક્ટોઝ બને સુક્રોઝ વત્તા H2O એમાં સંતુલન ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ હવે આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેસી કેટલું છે 300 કેલ્વિન નહીં 300 કેલ્વિન તાપમાને 2.2 ગુણ્યા 10 ની 13 ઘાત છે કેસી ની વેલ્યુ 300 કેલ્વિન નથી હો કેસી ની વેલ્યુ 10 ની 13 ઘાત છે તાપમાન 300 કેલ્વિન છે તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા G0 ગણો ઓકે બહુ ઈઝી છે સૂત્ર આ બધું ફરીવાર માથાકૂટ ન પડતા આવ્યું સૂત્ર ડેલ્ટા G0 બરાબર માઇનસ RT ln KC આપણે જાણીએ છીએ કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln KC આ ln ને લોગમાં ફેરવી જ નાખીએ 2.303 વડે ગુણવાનું હોય ને માઇનસ 2.303 RT લોગ ln ને લોગમાં ફેરવવા માટે 2.303 વડે ગુણ્યું અથવા 2.303 લોગ બરાબર ln થાય આવું યાદ રાખવાનું બરાબર માઇનસ 2.303 આર ની વેલ્યુ અહીંયા ઉર્જાની વાત આવે છે એટલે જૂલમાં જ લેવું પડશે કેટલી 8.314 તાપમાન કેટલું આપ્યું છે 300 લોગ કેસી કેટલું છે કેસી છે 2 × 10 ની 13 ઘાત હવે લોગ 2 × 10 ની 13 ઘાત નો જવાબ કેમ મેળવશું અહીંયા મેળવી લઈએ જોજો હેલું છે હા બહુ હેલું છે લોગ a ક્રોસ b હોય ને હે તો ગુણાકાર હોય ને તે લોગ નો સરવાળો થાય આમ થાય લોગ a વત્તા લોગ b પછી લોગ x ભાગ્યા y હોય ને ભાગાકાર હોય ને તો આવું થાય લોગ x માઇનસ લોગ y ઇન શોર્ટ ગુણાકારમાં લોગ નો સરવાળો થાય ગુણાકારમાં લોગ નો સરવાળો થાય ભાગાકારમાં લોગ ની બાદ બાકી થાય ભાગાકારમાં લોગ ની બાદ બાકી થાય ગુણાકારમાં લોગ નો સરવાળો થાય ગુણાકારમાં લોગ નો સરવાળો થાય ભાગાકારમાં લોગ ની બાદ બાકી થાય બોલો ભાગાકારમાં લોગ ની બાદ બાકી થાય ગુણાકારમાં લોગ નો સરવાળો થાય ભાગાકારમાં લોગ ની બાદ બાકી થાય ગુણાકારમાં લોગ નો સરવાળો થાય ભાગાકારમાં લોગ ની બાદ બાકી થાય ગુણાકારમાં લોગ નો સરવાળો થાય સ્વાહા ભાગાકારમાં લોગ ની બાદ બાકી થાય સ્વાહા બોલો હર હર મહાદેવ હર યાદ રાખજો મારી વાત હવે હાફ ચડી ગયો થોડો તો લોગ 2 × 10 ની 13 ઘાત છે શું થાય સરવાળો થાય સાહેબ તો લોગ 2 × 10 ની 13 ઘાત ઇઝ ઇક્વલ ટુ લોગ 2 વત્તા લોગ 10 ની 13 ઘાત સમજ્યા કે ન સમજ્યા લોગ 2 વત્તા લોગ 10 ની 13 ઘાત લોગ 2 બરાબર તમારે લોગ ટેબલમાં જઈ 2 હોય એટલે 2 ની પાછળ મીંડા છે ને
તો લોગ ટેબલ માં તમારા મૂલ્યો 10 થી ચાલુ થતા હોય, લોગ ની વેલ્યુ જો 20 નું લોગ ટેબલ માં હોય, પહેલા બે આંકડા ને પછી અને પછીના આંકડા માં જવા દો બરોબર, એમાં પછી પોઈન્ટ પછી નું મૂલ્ય નહીં જોઈએ, એન્ટી લોગ માં પોઈન્ટ પછી નું હોય. લોગ માં તો જે સ્ટાર્ટિંગ માં જે બે આંકડા આવતા એ પોઈન્ટ ને ધ્યાન માં જ લેવાનું મિત્રો, સ્ટાર્ટિંગ માં જે બે મૂળ આંકડા આવે એ પછીના માં પછીના માં જોવાનું. એટલે તમારે 20 નું 0 માં જોવો અને 0 મીન ડિફરન્સ માં જોવો, એટલે ઈ જવાબ તમારે આવતો હોય છે 30 10, 30 10 આવતો હોય છે, હું આવતો હોય છે 30 10. હવે લોગ નો નિયમ સમજો, લોગ નો નિયમ સમજો, પોઈન્ટ પહેલા શું છે 2, એટલે એક આંકડો કહેવાય, 20 વત્તો 2 આંકડો કહેવાય, 40 વત્તો 2 આંકડો કહેવાય, 400 વત્તો 400 3 આંકડો. તો પોઈન્ટ પહેલા એક આંકડો છે એટલે એક માંથી એક જાય એટલે 0.30 10. જોજો સમજો મારી વાત, આની જગ્યાએ જો આમ હોત ને, જોજો પાછા ફોન કરતા નહીં, 20 હોત ને લોગ 20 તો 20.0000 થાય, તો 20 નું 0 ને 0 માં જોવાનું, એ જવાબ 30 10 જ આવે. જોજો પણ પોઈન્ટ પહેલા બે આંકડા છે, 2 અને 0 બે આંકડા કહેવાય, તો બે માંથી એક જાય એટલે એક, તેનો જવાબ 1.30 10 આવત. હજી સમજો, હજી સમજો, લોગ 200 હોત, 2 ની બદલે 200 જોવાનો, 2 ની પણ 200 એવું વેલ્યુ જોવાની હોય, તો 200.000 એમ લખી શકાય ને, હે 200.00. તો એમાંય તમારે 20 નું 0 ને 0 માં જોવાનો, તો એનો જવાબ 30 10 જ આવે, 20 નું 0 ને 0 માં જોવો 30 10 જ આવે. પણ પોઈન્ટ પહેલા 1 2 3 આંકડા છે, 3 આંકડા એટલે 002 એમ, તો 3 માંથી 1 જાય એટલે 2, તો એનો જવાબ 2.30 10. હજી એક વાર કહી દઉં છું છેલ્લી વાર, લોગ 2000 નું મૂલ્ય જોવાનું હોય તો 2000.000 એવું સમજવાનું આપણે ગણિતના નિયમ પ્રમાણે, તો એમાંય તમારે 20 નું 0 ને 0 માં જ જોવાનું હોય અને એનો જવાબ 30 10 જ આવે. પણ પોઈન્ટ પહેલા 1 2 3 ને 4 આંકડા છે, 4 આંકડા એટલે 4 માંથી 1 બાદ કરવાનો, એટલે 4 માંથી 1 જાય તો 3, તો જવાબ 3.30 10 આવું આવે. તો 2 છે એટલે 0.30 10 વત્તા લોગ 10 ની 13 ઘાત છે, લોગ 10 ની 13 ઘાત, અને 13 ઘાત હોય લોગ 10 ની જે કોઈ પણ ઘાત હોય એનો જવાબ બને, એનો જવાબ બને એટલે 13. માનો કે લોગ 10 ની a તો a જવાબ બને, લોગ 10 ની b તો b જવાબ બને, લોગ 10 ની c તો c જવાબ બને, લોગ 10 ની માથે પોદળો તો જવાબ પોદળો બને, એવું હોય ન હોય સમજવા માટેની વાત છે કે લોગ 10 ની -31 ઘાત તો જવાબ -31 બને, લોગ 10 ની x ઘાત તો x બને, લોગ 10 ની માથે હાથી તો જવાબ બને હાથી, હાથી ન હોય પણ સમજવા માટે વાત, 10 ની જે ઘાત હોય લોગ ની પેલા એનો જવાબ બને, તો આનો જવાબ બનશે 13.30 10. શું બનશે? 13.30 10, એટલે લોગ 2 × 10 ની 13 ઘાત નો જવાબ બને છે 13.30 10, -2.303 × 8.314 × 300 એને ગુણ્યા 13.30 10, ડેલ્ટા જી ઝીરો નો જવાબ માઇનસ માં છે, માઇનસ એટલે ઉર્જા મુક્ત થઈ રહી છે, અને એ જવાબ હું ટેક્સ્ટ બુક માં જોઈને લખું છું એટલો જ આવે, 7.64 × 10 ની 4 ઘાત. અને એકમ હંમેશા જૂલ માં છે ઉર્જા, બરાબર. તો આ રીતે દાખલો અને લોગ ના મૂલ્યો જોતા પણ આપણે હારવાડ શીખ્યા, તો બે દાખલા શીખ્યા, બે દાખલા ને આધારે લોગ ના મૂલ્યો જોતા પણ શીખ્યા. તો એ બે દાખલા પૂર્ણ થયા બાદ આપણે સંતુલનને અસર કરતા પરિબળોની વાત કરવાની છે. મુદ્દા નંબર 7.8 આપો લગભગ સમજવાનો છે. મિત્રો
સંતુલન એવી પ્રક્રિયા છે કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય પ્રક્રિયકમાંથી નિપજ બનતું હોય શરૂઆતમાં પ્રક્રિયકમાંથી નિપજ જ બન્યા કરશે પણ એક સમય એવો આવશે કે નિપજોમાંથી ફરી પાછી પ્રક્રિયક બનવાની શરૂઆત થાય અને પુરોગામી વેગ અને પ્રતિગામી વેગ બંને વેગ સરખા થયા હોય ત્યારે સંતુલન સ્થપાઈ ગયું હોય હવે સંતુલન સ્થપાઈ ગયા બાદ તેમાં તમે કેટલાક ફેરફારો કરો દાખલા તરીકે પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર કરો નિપજોની સાંદ્રતામાં ફેરફાર કરો અથવા દબાણ વધારો અથવા તો તાપમાનમાં વધઘટ કરો જે કંઈ પણ કરો ઉદ્દીપક નાખો તો સંતુલનને અસર કરે સંતુલન વિખાય સંતુલનમાં વિક્ષેપ પડે બંને વેગ જે સરખા છે પુરોગામી વેગ ને પ્રતિગામી વેગ એને અસર કરે પછી ગમે એક વેગ વધે પણ ફરી પાછું સંતુલન સ્થપાઈ જાય ખરું તમે ફેરફાર ભલે કરો પણ છેવટે થાય તો ખરું દાખલા તરીકે સ્થિર પાણીમાં તમે પાણો ફેંકો તો કેમ ઘડીક પૂરતા વલયો વમળો પેદા થાય પણ પાણી ફરી પાછું સ્થિર થઈ જવાનું છે એવી જ રીતે સંતુલન પણ ફરી પાછું સ્થપાય આડખીલી કોક હળી કરે સંતુલનમાં વિક્ષેપ ટૂંક સમયમાં તે ચોક્કસ પડશે રાસાયણિક પ્રક્રિયામાં ફરી પાછું સંતુલન 100% સ્થપાઈ જાય આવું લસ સેટેલિયર નામના વૈજ્ઞાનિક કહી ગયા કોણ કહી ગયું લસ સેટેલિયર એમ ક્યારે પણ જીવનમાં તકલીફ મુશ્કેલીઓ આવતી હોય છે ત્યારે ટૂંક સમય પૂરતી ક્ષણિક આવતી હોય છે શાંતિ રાખવાની ફરી પાછી જીવનમાં શાંતિ આવી જતી હોય છે કેમિસ્ટ્રીના માધ્યમથી હું પાણીમાં વલયના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ સંતુલનમાં પણ કંઈક કેવું છે સંતુલનને કેટલા પરિબળો અસર કરે છે એ જોવું પડે તો સંતુલનને પહેલું પરિબળ છે સાંદ્રતામાં ફેરફાર કરો તો અસર સાંદ્રતાના ફેરફારની અસર બીજું પરિબળ છે દબાણના ફેરફારની અસર પાછલા પેજ ઉપર દબાણમાં ફેરફાર કરો વાયુરૂપ પ્રક્રિયકોને નિપજો હોય તો એને દબાણ અસર કરે દબાણમાં ફેરફાર કરો તો શું થાય સંતુલનમાં વિક્ષેપ પડે તો કેવો પડે ત્રીજું પરિબળ છે નિષ્ક્રિય વાયુ ઉમેરો હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન હિના નીના ઓર કરીના ઝેરોક્સ કરે રીના નિષ્ક્રિય જે ટોપિક આ લોકોએ પાઠ પડી દો પણ એથી કઈ ફેર પડતો નથી પછી ચોથું પરિબળ છે તાપમાનને પાંચમું પરિબળ ઉદ્દીપકની અસર ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે ને રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ થતી હોય એમાં તમે ઉદ્દીપક નાખો ઉદ્દીપક પ્રક્રિયાના વેગમાં વધારો કરતો હોય છે તો શું અસર થાય ઉદ્દીપકની સાતમા આઠ નંબરના મુદ્દામાં જે લખ્યું છે કે રાસાયણિક સંશ્લેષણ રાસાયણિક પ્રક્રિયાનો એક મુખ્ય ધ્યેય એ હોય છે કે પ્રક્રિયકોમાંથી વધુમાં વધુ નિપજો મળે હા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એટલે આપણો તો હેતુ એવો જ હોય ને કે નિપજો મળે ઊર્જાનો ખર્ચ ઓછો થાય એટલે માનો કે લાઇટ બિલ ઓછું આવે નિપજ જાતી મળે કામ થઈ જાય ને આપણે એવા બલ્બ નથી રાખતા કે જેમાં લાઇટ ઓછી પ્રકાશ વધુ એટલે આ એમ સૂચવે છે પેજ નંબર 203 ઉપર વાંચું છું આ એમ સૂચવે છે કે નિપજનું મહત્તમ પ્રમાણ નીચા તાપમાન અને નીચા દબાણની પરિસ્થિતિએ મળી જવું જોઈએ હા તો ઓછું તાપમાન ને ઓછું દબાણ આપવું પડે તો આપણો ખર્ચ ઓછો થાય અને નિપજે વધુ પ્રમાણ મળે જો આ પ્રમાણે પ્રક્રિયા પોસિબલ ન બને તો પ્રક્રિયા પરિસ્થિતિને બદલવી પડે દાખલા તરીકે હેબર વિધિમાં N2 અને H2 માંથી એમોનિયા બનાવી છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુને જોડીને એમોનિયા બનાવી છે આ માટેની પ્રાયોગિક પરિસ્થિતિની પસંદગી ખરેખર આર્થિક અગત્યની છે કેમ કે એમોનિયા વાયુ છે એ ખાતર બનાવવા માટે વધુ ઉપયોગી છે વિશ્વમાં એમોનિયાનું વાર્ષિક ઉત્પાદન 100 મિલિયન ટન ઓ બહુ જાજુ 100 મિલિયન ટન પાછું ટન 1000 કિલો જે ખાતર માટે આવશ્યક છે એટલે N2 ને H2 બે જોડવા જ પડે ન જોડાતા હોય તો તાપમાન વધારીને જોડવા પડે દબાણ વધારીને જોડવા પડે પણ જોડવા પડે ને પણ અને કઈ રીતે જોડવાના કે નિપજ પ્રક્રિયા પુરોગામી દિશામાં સંતુલન નહીં સંતુલનમાં વિક્ષેપ પાડવાનો નકર તો પાછા એમોનિયા બને પાછું આ N2 ને H2 બની જાય એમ નહીં આમ જ પ્રક્રિયા આવવી જોઈએ પુરોગામી દિશામાં સંતુલન પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હા સંતુલનને પ્રારંભિક શરૂઆતની સાંદ્રતા 5 મોલર લીધી શું લેવા દેવા કેમકે શરૂઆતમાં નિપજ તો હોતી જ નથી પ્રક્રિયા મધ્ય અવસ્થામાં પહોંચી છે ત્યારે સંતુલનનું મહત્વ છે
परंतु जो प्रणाली संतुलन में होय जारे संतुलन स्थपाई गयु होय अने तेमा प्रक्रिया करता पदार्थ एटले के प्रक्रियकोनी सांद्रता में फेरफार करिए वधारो के घटाड़ो तो हवे प्रणाली संतुलन में रहती नहीं। दाखला तरीके त्राजवा होय त्राजवा तमे जोया त्राजवा बे बाजू पल्ला होय तो एक बाजू पांच किलो घऊं छे बीजी बाजू पांच किलो बे बाजू पांच किलो घऊं ज राखो तो बेलेंस होय आ जूनवाणी त्राजवा जोया छे ने अत्यारे तो इलेक्ट्रिक काट आवी गया પણ હવે હું અહીંયા જે પાંચ કિલો ઘઉં છે ને હું બે કિલો ઘઉં એક્સ્ટ્રા નાખી દઉં તો હવે સંતુલનમાં વિક્ષેપ પડે આ બાજુ વજન વધી ગયું અહીંયા સાત કિલો ઘઉં થઈ ગયા અહીંયા પાંચ કિલો હવે ફરી પાછું સંતુલન સ્થપાવવું પડે કે નહીં તો તમે શું કરશો અહીંથી એક કિલો ઘઉં લઈને અહીંયા નાખી દેવો તો બે બાજુ છ છ કિલો ઘઉં થઈ ગયા ફરી પાછું સંતુલન હવે પહેલાં જેવી સાંદ્રતા ન રહી જોયું પહેલાં બે પાંચ પાંચ હતા હવે છ છ પણ સંતુલન તો રહી ગયું ને બીજી વાત બે બાજુ પાંચ પાંચ કિલો ઘઉં છે સમજો અહીંથી હું બે કિલો ઘઉં કાઢી નાખો અહીંથી બે કિલો ઘઉં કાઢી નાખો અહીંયા ત્રણ કિલો ઘઉં જ વધે અહીંયા પાંચ કિલો એટલે આ વજન વધી ગયો ફરી પાછું સંતુલન વિખાઈ ગયું હવે શું કરવાનું તો અહીંથી એક કિલો ઘઉં લઈને અહીંયા નાખી દેવાના એટલે ફરી પાછું બેલેન્સ બે બાજુ ચાર ચાર કિલો ઘઉં પહેલાં પાંચ કિલો ઘઉં હતા ત્યારે સંતુલન હતું હવે ચાર કિલો પણ ફરી પાછું સંતુલન છે ઇન શોર્ટ કંઈક આવું છે કે તમે પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો કે ઘટાડો કરો એટલે સંતુલન વિખાય પરંતુ ફરી પાછી પ્રક્રિયા થાય પહેલા આપણે અહીંથી ઘઉં અહીંયા નાખ્યા એટલે પુરોગામી પ્રક્રિયા થાય પછી અહીંથી ઘઉં અહીંયા નાખ્યા તો પ્રતિગામી પણ પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં પ્રક્રિયા થઈ અને સંતુલન સ્થપાય સ્થપાય અને સ્થપાય જ તો અહીંયા માટે એને લોસ ચેટેલિયરનો નિયમ કીધું છે કે પ્રણાલીની સંતુલિત પરિસ્થિતિમાં એટલે કે સંતુલન જ્યારે સ્થપાયેલું છે આ પરિસ્થિતિમાં કોઈ પણ પરિબળનો ફેરફાર કરવામાં આવે સાંદ્રતા દબાણ વાયુ ઉમેરો નિષ્ક્રિય તાપમાન ઉદ્દીપક કોઈ પણ પરિબળનો ફેરફાર કરવામાં આવે તો પ્રણાલીની આ અસરને ઓછી કરશે એટલે કે ફરીથી સંતુલન સ્થપાશે તમે સાંદ્રતામાં વધઘટ કરો તો એનો પ્રતિકાર કરશે અને ફરીથી બેલેન્સ પ્રક્રિયા કરવાનો પ્રયાસ કરશે આવું કેના વૈજ્ઞાનિક હતા લસ એટેલિયર અને આ દરેક ફેરફારની અસર ઓછામાં ખૂબ ઝાઝું બધું સમજી શકો એ રીતે આવતા વિડીયો લેક્ચરમાં સમજાવું છું ત્યાં સુધી આ વિડીયો લેક્ચરને વ્યવસ્થિત સમજો શીખજો આવતા વિડીયો લેક્ચરમાં ફરી પાછા સોમવારે મળીએ અને વાંચતા રહેજો પુનરાવર્તન કરતા રહેજો ઘરે ઘણો બધો ટાઈમ છે શીખતા રહેજો ધન્યવાદ આભાર